कोरोना कहर सूरत में वर्ता रह्यो छे, तेमा पण कतारगाम विस्तार हाल कोरोना होटस्पॉट होय, जेथी समस्त पाटीदार समाज ट्रस्ट द्वारा आयुष विभाग सहित विविध ट्रस्टो साथे मळीने कतारगाम विस्तार में अमृत पेय उकाळानुं वितरण शुरू करायुं छे। कोरोना काळो कहर हवे सूरत शहर अने जिल्लामां पण वर्ताई रह्यो छे, અને તેમાં પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો સાથે કતારગામ વિસ્તાર હાલ સુરતનો સૌથી મોટો હોટસ્પોટ બની રહ્યો છે। ત્યારે કતારગામ વિસ્તારમાં કોરોનાને કાબૂ લેવા હવે આયુર્વેદ તરફ તંત્રે દોટ મૂકી છે, તેમાં આયુષ વિભાગ ગાંધીનગર પ્રેરિત સુરત જિલ્લા આયુષ વિભાગ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ ડોક્ટર હેડ કેવાર સેવા સમિતિ ટ્રસ્ટ તથા વિશ્વ હિન્દુ પરિષદ સુરત દ્વારા કોરોનાના સામે રક્ષણ આપવા અને ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક અમૃત પેય ઉકાળાનું વિતરણ શરૂ કરાયું છે। આ કાર્યક્રમ કતારગામ વિસ્તારમાં 5 દિવસ સુધી ચાલશે, જેમાં રોજ 1.5 લાખ લોકોને ઉકાળો અપાશે। તો ઉકાળો બનતો હતો ત્યારે સમાજની વાડી ખાતે સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલ તથા દિનેશ નાવડિયા, ધારાસભ્ય વિનુ મોરડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તરત નક્કી કરીને અમે લોકોએ અહીંયાથી જ રજીસ્ટ્રેશન માટેની લિંક ઓપન કરી, ને લિંક ઓપન કર્યા પછી રજીસ્ટ્રેશન થતા ગયા। ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 1,21,700 જેવા લગભગ રજીસ્ટ્રેશન થઈ ગયા હતા। અને આપણે એટલું સારું પ્લાનિંગ કરેલું છે કે દરેકે દરેક લોકો ઉકાળો લઈ શકે, જે લોકો નથી કરાવી શકે એનું પણ અત્યારે આપણે રજીસ્ટ્રેશન કરીને પણ ઉકાળો આપીએ છીએ। પણ એક લિમિટ છે કે ભાઈ આપણી પાસે જેટલો બની શકશે મેક્સિમમ આજે એટલો જ આપી શકીશું, પછી નવા રજીસ્ટ્રેશન માટે આપણે 900 કરીશું। આ કાર્યની શરૂઆતમાં ગઈકાલે સાંજે બાબુકા કાકા કેવું કહેવા માંગ્યું કે સમસ્ત ઉકાળાનો ખર્ચો પણ પાટીદાર સમાજ જ ભોગવે છે। એટલે આયુષ મંત્રાલય એટલે મારી આયુષ વિભાગ સુરતની ટીમ, બધા ડોક્ટરો ખૂબ મહેનત કરે છે। આજે આપણે જે કંઈ પણ સુરત જિલ્લામાં કામગીરી છે એમાં આખી સુરતની આયુર્વેદિક ટીમનો બહુ જ મોટો ફાળો છે। એ લોકોની મહેનત થતી રહે છે, દરેક ગામડે ગામડે આપણે ઉકાળા પહોંચાડી શકેલા છે। હાલ તંત્ર દ્વારા કતારગામ સહિત સુરતમાંથી કોરોનાને દૂર કરવા માટે અનેક આયોજનો કરાઈ રહ્યા છે, જેમાં લોકોની ઇમ્યુનિટી વધારવા માટે ઉકાળા સહિતનું વિતરણ કરાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।